કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે ત્યારે સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે। દેશના ઘણા બધા લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે। ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો અહીં પણ કેટલાય દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ત્યારે ગુજરાત સરકારે કોરોનાની ચેઇનને તોડવા માટે રાજ્યના 29 શહેરોમાં 8 દિવસનું આંશિક લોકડાઉન આપવામાં આવ્યું છે। જે અનુસંધાને કોરોનાને લઈ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે અમદાવાદ પોલીસ કમિશનર શ્રીના આદેશ અનુસાર ઝોન 3 એસીપી સાગર સંભાળા તરફથી આજ રોજ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફ્લેગ માર્ચમાં ઝોન 3ના એસીપી સાહેબ હાજર રહ્યા હતા। તે ઉપરાંત મદદનીશ એ ડિવિઝન સાથે એસઆરપીના જવાનો અને સ્થાનિક પોલીસના જવાનો સાથે રહી આ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। આ ફ્લેગ માર્ચ શહેરના ખાડિયા, જમાલપુર, કાલુપુર, ગોલ લીમડા તથા અન્ય વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી। આ સાથે જ આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો ખુલ્લી ન હોય તેમજ બિનજરૂરી લોકો ભેગા ન થાય અને લોકોમાં કોરોના અંગે જાગૃતિ આવે તે હેતુસર અને ખાસ કરીને રાજ્ય સરકારના જાહેરનામાનો ચુસ્તપણે અમલ થાય તે માટે લોકોને અપીલ કરવામાં આવી હતી। આ ફ્લેગ માર્ચ ઉપરોક્ત તમામ વિસ્તારોમાં ફરી શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઈ હતી। હાલમાં ચાલી રહેલી COVID-19 પેન્ડેમિકની પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે, અંકુશમાં લાવવા માટે રાજ્ય સરકારશ્રીના જે પ્રવર્તમાન જાહેરનામા છે એને અનુસંગિક માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રીના જાહેરનામાના ચુસ્ત અમલીકરણના ભાગરૂપે માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રી તથા સેક્ટર 1 સાહેબ અને નાયબ પોલીસ કમિશનર ઝોન 3 સાહેબની સૂચનાથી એરિયા ડોમિનેશનના ભાગરૂપે મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન નાઓ સાથે રહી અને એસઆરપીના 14 સેક્શનના જવાનો તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના માણસો સાથે રાખી આજરોજ તારીખ 2/5/21ના રોજ સવારના 9 થી 11 વાગ્યા સુધીમાં એરિયા ડોમિનેશનના ભાગરૂપે એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ હતું, જે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે।